અમદાવાદમાં ભારે વાહન ચાલકો સામે કાર્યવાહીની તૈયારી કરવામાં આવી રહી છે. ભારે વાહનો સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે. પ્રતિબંધ છતાં શહેરમાં દિવસે ભારે વાહનો દોડે છે. તમામ લક્ઝરી બસોની પરમિટ ચેક કરવા માટે સૂચના અપાઈ છે. લક્ઝરી બસ ચાલક પાસે પરમિટ નહીં હોય તો કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં ભારે વાહનો દોડી રહ્યા છે. આ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અને જીઆઈડીસી હોવાને કારણે સૌથી વધુ ભારે વાહનો રસ્તા પર દોડતા નજરે ચડે છે. ત્યારે પૂર્વ વિસ્તારના 6 પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક વર્ષમાં કુલ 1338 કેસ કરવામાં આવ્યા છે, જેમાં છેલ્લા એક વર્ષમાં જાહેરનામા ભંગ બદલ 123 લોકો સામે આઈપીસીની કલમ 188 વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વર્ષ 2022માં કુલ 213 કેસ કરીને 5,14,500 રૂપિયાનો દંડ અને વર્ષ 2023માં પૂર્વ વિસ્તારમાં 1,338 કેસમાં 37,36,300 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. સવારે 7-11 ભારે વાહનો પ્રવેશ બંધી હોય છે. જાહેરનામું છે માનનીય કમિશનર સાહેબનું. જેટલા બી પરમિટ ભંગના અમે વધુમાં વધુ કેસો કરીશું અને 188 મુજબ ગુનો દાખલ કરીને જાહેરનામા ભંગના ગુના દાખલ કરીશું. અમે તમામ લક્ઝરી બસોના પરમિટ ચેક કરવા માટે સૂચના આપી દીધેલ છે અને નહીં હોય એમનામાં 188 વિરુદ્ધ કાર્યવાહી કરવા. પહેલાં પણ અમે ઘણા બધા ગુના દાખલ કરેલા જ છે અને એમના જાહેરનામા ભંગના ગુના દાખલ કરેલા છે. સ્ટાફ બસમાં પરમિટ આપેલા હોય છે અને એ બહુ નાની બસ હોય છે, બહુ મોટી હોતી નથી. જાહેરનામા ભંગના કેસો કરવાની તમામ બીટ ઇન્ચાર્જ અને થાણા ઇન્ચાર્જને અમે સૂચના આપી દીધી છે અને તમામ વિરુદ્ધ જાહેરનામા ભંગના કેસો કરીશું. તો ટ્રાફિક વ્યવસ્થાને લઈને અમિત ચાવડાએ પ્રહાર કર્યા છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ટ્રાફિક વ્યવસ્થાને લઈને કહ્યું કે દિન પ્રતિદિન ટ્રાફિકની વ્યવસ્થા કથળી રહી છે. ટ્રાફિકના નિયમોનું યોગ્ય રીતે અમલીકરણ નથી થતું, તેના કારણે સ્થાનિકો આ પ્રકારની મુશ્કેલીમાં મુકાય છે. નિયમોનું અમલીકરણ ન થતા અકસ્માતો વધ્યા છે. જે શહેરી વિસ્તારોમાં છે એમાં ભારે વાહનોની પ્રવેશબંધી હોય છે, પણ એ આદેશો તો કાગળ પર રહે છે. ક્યાંક ને ક્યાંક સેટિંગ હોવાને કારણે, પોતાના માન્યતા હોવાને કારણે ભારે વાહનો પણ શહેરી વિસ્તારોમાં એ સમય ના હોવા છતાં પ્રવેશતા હોય છે અને અનેક જગ્યાએ અકસ્માતોથી લોકોની જાનહાનિ થતી હોય. એ લક્ઝરી બસ હોય કે મોટા પરિવહનના સાધનો હોય, અનેક રીતે જે નિયમો છે એનો ભંગ કરી રહ્યા. અને હવે વાત